En toi, par toi, pour toi nous vivons, et ta loi est la suprême maîtresse de notre vie. In thee, by thee, for thee we live, and thy law is the supreme master of our life. Namaste Vayu, Tvameva Pratyaksham Brahmasi, Tvameva Pratyaksham Brahma Vadishyami, Ritam Vadishyami, Satyam Vadishyami, Tannamavatu Tadavaktaram Avatu, Avatu Mam Davatu Vaktaram, Shanti, Shanti, Shanti. Nayamatma pravachanena labhyo name. Namastasyai, 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 namo namah. Ya devi sarvabhuteshu, matrurupena saustida. Namastasyai, namastasyai, namastasyai namo namah. Ya devi sarvabhuteshu mirarupena saustida. Namastasyai 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 namo. पूज्य माँ भगवती, पूज्य श्री अरविंद, सावित्री नो सौथी पहला परिचय श्री अरविंद आ दर्शन ना ग्रंथ में आप्यो। प्रथम क्रमे ब्रह्मांड ना सर्जन नो हेतु समझायो। जे देखाई छे वास्तविक रियालिटी सी रीते अस्तित्व में आवी, अने जो ये अस्तित्व में आवी छे तो एनी पाछड़ कोई श्रेष्ठ और समर्थ उद्देश्य छे। एक कयो उद्देश्य छे ये बात श्री अरविंदे चरितार्थ करी। श्री अरविंदे लिख्यो, माय योग इज अ नेगेशन ऑफ टू नेगेशंस। मारो योग बे निषेधों निषेध छे। हूँ एक ये बात नो निषेध करू छू के मात्र परम तत्व परब्रह्म परमात्मा परम सच्चिदानंद એ એક જ વાસ્તવિકતા છે, એ સિવાય જગત ભ્રમણા છે, માયા છે, અસાર છે। નિર્હેતુક પ્રગટ કરવામાં આવેલી આ એક માયા જાળ છે, મિથ્યા છે। આ વાતનો હું નિષેધ કરું છું। આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ પોતાની મીમાંસામાં પ્રગટ કર્યું, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા। આદિ જગતગુરુ શંકરાચાર્ય એ ભગવાન શિવજીનો અંશ અવતાર હતા, અને શિવજીના અંશ અવતાર એવા શંકરાચાર્યજીનું દર્શન અસત્ય હોઈ શકે નહીં। પણ શંકરાચાર્યજી પછી જે સ્કૂલ્સ પ્રગટ થઈ, એ સ્કૂલ્સે મિથ્યાનો જે અર્થ કર્યો એ નથી
નથિંગ, નિરર્થક, ભ્રામક, હેલ્યુસિનેશન, નોટ, એ અર્થ ખોટો છે એમ શ્રી અરવિંદ સમજાવે છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીને જે અર્થ મિથ્યાનો અભિપ્રેત હતો એ અર્થ કોઈક જુદો છે. એટલે બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, જગત નિરર્થક છે, જીવન નિરર્થક છે, સંસાર નિરર્થક છે, માત્ર સંન્યાસ લઈને ભગવા પહેરીને હિમાલયની કંદરામાં પહોંચી જવું અને પરબ્રહ્મની સાધના કરવી, ભગવાનને મેળવી દેવો, સંસાર બાધારૂપ છે. આ જે બધી વાતો સદીઓ સુધી ચાલી આપણા દેશમાં અને પરિણામે આ દેશની અંદર ગરીબાઈ પેદા થઈ, દરિદ્રતા પેદા થઈ, વૈજ્ઞાનિકતાના અભાવવાળી અંધશ્રદ્ધા પેદા થઈ, એટલે આ વાતનો હું નિષેધ કરું છું. અને બીજો નિષેધ શ્રી અરવિંદ સમજાવે છે, ગ્રીસની અંદર એક એપિક્યુરિયસ કરીને તત્વવેત્તા થઈ ગયો. એ એપિક્યુરિયસે પોતાના દર્શનમાં લખ્યું કે જીવનનો હેતુ કયો, જીવનનું અંતિમ સત્ય કયું, તો કે જીવનનું અંતિમ સત્ય પરમાત્મા નહીં, જીવનનું અંતિમ સત્ય આનંદ. પણ આનંદ કોણે પ્રાપ્ત કરવાનો, તે કે આપણા પોતાના અસ્તિત્વએ, આપણા પોતાના બિઈંગે. અને બિઈંગનો અર્થ એપિક્યુરિયસને અભિપ્રેત છે એ શ્રી અરવિંદને અભિપ્રેત છે તે અર્થ નથી. બિઈંગનો અર્થ છે એનું પોતાનું શરીર, એનો પોતાનો પિંડ, એનો પોતાનો દેહ. તો દેહ એ જ વાસ્તવિકતા છે. જ્ઞાનેન્દ્રિય અને પંચેન્દ્રિયનો આ સમૂહ જેના દ્વારા તું જગત, જીવન, સંસાર જુએ છે, માણે છે, પામે છે, ભોગવે છે, તારી પોઝેસિવ સેન્સ જેના માધ્યમ દ્વારા સંતોષ પામે છે, એ જે આકૃતિ છે એ આકૃતિ એ વાસ્તવિકતા છે. અને એ આકૃતિનો લોપ થવો એ મૃત્યુ, એ અંતિમ સત્ય છે. અને મૃત્યુ અંતિમ સત્ય છે તેની વાત રજૂ કરતા એપિક્યુરિયસે મેટરને પ્રભુત્વ આપ્યું, પદાર્થને પ્રભુત્વ આપ્યું, પદાર્થના અસ્તિત્વને અંતિમ અસ્તિત્વ તરીકે સ્વીકાર્યું. અને એણે લખ્યું, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ટુ બોરો વી વિલ ડાય, ખાઈ પીને મજા કરો, આવતીકાલે મરી જવાના છે. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આનંદપૂર્વક જીવવું એટલો જ આપણો અધિકાર છે, કારણ કે એ દેખીતી વાસ્તવિકતા છે. જગતમાં જે કોઈ આવ્યા એ બધા બધું જ હતું, તે છતાં બધું જ છોડીને ગયા. કોઈ પણ વ્યક્તિ કાંઈ પોતાની સાથે લઈ જતું નથી. તો આ જે સત્ય છે જે આપણને 365 દિવસ અનુભવાય છે, એ સત્ય એક મૃત્યુનું છે. અને મૃત્યુ પહેલાંનો જે સમય આપણને પ્રાપ્ત થયો એ જ માત્ર એક અવકાશ છે, એ જ માત્ર એક ઓપોર્ચ્યુનિટી છે, એ જ માત્ર એક સદભાગ્ય છે. અને તેને જેટલી ઊંચી માત્રામાં તમે માણી શકો એટલું તમારું સુખ, અને જેટલી ઊંચી માત્રામાં તમે પરમાત્માએ આપેલા આ એક સમર્થ સાધનનો આનંદને માટે ઉપયોગ કરો એ જ તમારું પરમ સદભાગ્ય. આમાંથી પશ્ચિમના જગતનો, ગ્રીસની આ વિભાવનામાંથી પશ્ચિમના જગતના ભૌતિકવાદનું સર્જન થયું છે. આખી ને આખી ભૌતિકતા પશ્ચિમની એ આમાંથી પેદા થઈ છે. આત્મા જેવું કંઈ નથી, પરમાત્મા જેવું પણ કંઈ નથી, કોઈ જગતની સર્જન કરનારી શક્તિ કે તાકાત જેવું પણ કંઈ નથી. જે છે એ બધું આ પિંડ જ છે, અને એ આકૃતિ જે છે એ આકૃતિ એ પરમ વાસ્તવિકતા છે. આ એપિક્યુરિયસે સમજાવ્યું. એના ઉપર ગ્રીસની અંદર અનેક ટ્રેજેડીઓ લખવામાં આવી, અનેક મેલોડ્રામા લખવામાં આવ્યા, અનેક કોમેડીઓ લખવામાં આવી. ગ્રીસની અંદર જે સાહિત્ય પ્રગટ થયું એ થોકબંધ સાહિત્ય આ એપિક્યુરિયસની ભૌતિકવાદી વિભાવનાની ઉપર પ્રગટ કરવામાં આવ્યું. પણ તેની સામે સોક્રેટિસની, પ્લેટોની, એરિસ્ટોટલની પણ એટલી જ પ્રબળ વિભાવના આધ્યાત્મિકતાની પ્રગટ કરવામાં આવી. કારણ કે બંને ફોર્સ સાથે સાથે ચાલે, સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, સારું અને વિપરીત, અનુકૂળ અને પ્રતિકૂળ, આ બંને શક્તિઓ પ્લસ અને માઇનસ
એ સાથે સાથે ચાલે, કારણ કે આ રિલેટિવિટીની જગતની દુનિયા છે, આ દ્વંદનું જગત છે, અને દ્વંદના જગતની અંદર આ બંને પરિબળો એક સાથે ચાલે છે. આપણી સંસ્કૃતિએ શ્રી અરવિંદ કહે છે કે આ ભૌતિકવાદનો હું સ્વીકાર નથી કરતો, કે એ જગતનું અંતિમ સત્ય છે. શ્રી અરવિંદ લખે છે કે ડેથ ઇઝ નોટ અ રીડલ, ડેથ ઇઝ અ પેસેજ ટુ ઇમોર્ટાલિટી. ડેથ એ સમસ્યા નથી, અને જગતની અંદર ગમે તે હોઈ શકે પણ માર્ગ પામવાને માટેનું પ્રારંભ બિંદુ, એનું નામ ગેટ, દરવાજાનો અર્થ શું? રસ્તો પામવાને માટેનું પ્રારંભ બિંદુ એનું નામ ગેટ. તમારે રસ્તો પામવો હોય તો ઘરનો ઉંબરો છોડવો પડે, તો માર્ગ મેળવવાને માટેનું પ્રારંભ બિંદુ એ તમારો દરવાજો, એ તમારો ગેટ. તો શ્રી અરવિંદે લખ્યું કે ડેથ ઇઝ અ પેસેજ ટુ ઇમોર્ટાલિટી, એ ઇમોર્ટાલિટીને માટેનો માર્ગ છે, એનો રસ્તો છે. તો એ નિરર્થક સી રીતે હોઈ શકે, પણ વાસ્તવિકતા તો પ્રશ્ન ક્યાંથી પેદા થાય છે? કે પ્રશ્ન મૃત્યુનો પ્રશ્ન નથી, પ્રશ્ન જન્મનો છે. જે જન્મ લઈને આવે છે એ મૃત્યુ પામે છે. જો જન્મ જ ન લીધો હોય તો તેના મૃત્યુનો પ્રશ્ન પેદા થતો નથી. તો જન્મની ઘટના શું છે? તો કે જન્મની ઘટના પુરુષ અને પ્રકૃતિનું સંયોજન છે. જન્મની ઘટના એ મેટર અને સ્પિરિટનું સિન્થેસિસ છે. જન્મની ઘટના એ ચૈતન્યની શક્તિ અને પદાર્થની શક્તિનો સમન્વય છે. શક્તિ તો એક જ છે, પણ એ એક અંતિમ બિંદુએ પદાર્થ બને છે અને એક અંતિમ બિંદુએ એ સ્પિરિટ બને છે. તો જે પદાર્થ છે અને જે સ્પિરિટ છે એ બંનેનો સમન્વય થાય. પદાર્થના પિંડની અંદર સ્પિરિટ પણ છે અને સ્પિરિટને આધાર આપનાર પદાર્થ પણ છે. એ બંને એકબીજાની ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે, અને ઇન્ટરડિપેન્ડન્ટ એન્ટિટી એમાં આખીને આખી પદાર્થની આ આકૃતિ એ સ્પિરિટને કારણે જીવંત બને છે. એટલે મૃત્યુ જો કોઈને હોય તો તે મેટરને છે, પદાર્થને છે, આકારને છે, આકૃતિને છે, ચૈતન્યની શક્તિને નથી. અને આ વાત આપણા દર્શનના ગ્રંથોમાં યુગોથી કહેવામાં આવી, અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો મમય વાંસે જીવ લોકે જીવ ભૂતો સનાતન નૈનમ છિનંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પણ ગીતાજીમાં તો એનો ગ્રાન્ડ ટોટલ કરવામાં આવ્યું. આખા વેદાંતનું બેલેન્સ શીટ એ શ્રીમદ ભગવદ્ ગીતામાં મૂકવામાં આવ્યું. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, અનાસક્ત યોગ, એ દુનિયાભરના જેટલા પણ યોગ છે અને હવે પછી પણ જે યોગ તરીકે પ્રગટ થશે એ બધાનો જે ગ્રાન્ડ ટોટલ છે એ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં પ્રગટ કર્યો. અને ગીતાજીમાં આ પરિપૂર્ણતા પ્રગટ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ એ યોગેશ્વર કહેવાયા. જગતનો તાત, જગતનો ધણી, 14 ભુવનનો સ્વામી, પરાત્પર પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ, 16 કળાનો અવતાર, પણ એ યોગેશ્વર કહેવાયા. જેના માધ્યમ દ્વારા યોગ નિર્માણ પામે, જેના સંકલ્પમાંથી યોગ જન્મે, જેની દ્રષ્ટિ દ્વારા દીક્ષા પ્રાપ્ત કરે આખી સમષ્ટિ, એવી જે આખી ચેતના અવસ્થા, એ ચેતના અવસ્થા, એ સર્જન કરનાર એન્ટિટી એ ભગવાન શ્રી કૃષ્ણ. અને ગીતાના બધા યોગનો સમન્વય એ આ ભારતની સંસ્કૃતિમાં યુગોથી થતો આવ્યો. જૈન દર્શનમાં થયો, બુદ્ધ દર્શનમાં થયો, ઝેન દર્શનમાં થયો, ઇસ્લામમાં થયો, સૂફી દર્શનમાં થયો, પશ્ચિમના દર્શનોમાં ગ્રીક અને રોમન સિવિલાઇઝેશનમાં પણ એ થયો, અને ભારતના વેદાંત દર્શનની અંદર એ શ્રુતિ અને સ્મૃતિ તરીકે શતાબ્દીઓથી થતો આવ્યો. અને એ આખીને આખી જે વિભાવના, એ વિભાવનાને શ્રી અરવિંદ કહે છે કે ચૈતન્ય ઉપર પ્રતિબદ્ધ છે, પ્રતિષ્ઠિત છે. ચૈતન્યને એક અંતિમ સ્થિતિ, ચૈતન્યને એક અંતિમ સત્ય, ચૈતન્યને એક અંતિમ તત્વ તરીકે તે સ્વીકારે છે. જે અંતિમ તત્વ છે તે જ માત્ર એક તત્વ છે, જેને વેદાંતમાં એક મેવા દ્વિતીયમ કહેવામાં આવ્યું. એક જ છે, અનેક સ્વરૂપે વ્યક્ત થાય. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમ. પણ વાસ્તવિકતામાં તત્વ એક છે. અને પશ્ચિમના જગતના વિજ્ઞાને રેશનાલિટીના માધ્યમ દ્વારા, ઇન્ટેલિજન્સના માધ્યમ દ્વારા, એક્સપેરિમેન્ટના માધ્યમ દ્વારા
હાઇપોથેસિસના માધ્યમ દ્વારા. અને હાઇપોથેસિસ એ પ્રારંભિક શ્રદ્ધા છે. હાઇપોથેસિસનો અર્થ જ છે પ્રારંભિક શ્રદ્ધા. શ્રદ્ધા એના એલિમેન્ટરી સ્ટેજમાં હોય તેનું નામ હાઇપોથેસિસ. પશ્ચિમનું જગત એને હાઇપોથેસિસને શ્રદ્ધા તરીકે ના સ્વીકારે, પણ તાત્વિક રીતે જો વિચારો તો જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ હાઇપોથેસિસ બને છે. ઘટના પામતા પહેલાં, ઘટનાનું સત્ય આત્મસાત કરતા પહેલાં, ઘટનાનું તત્ય અનુભવતા પહેલાં, ઘટનાના તત્ય પાછળ રહેલું અન્ડરસ્ટેન્ડિંગ પામતા પહેલાં એ સત્યનો એક સૈદ્ધાંતિક સ્વીકાર કરી દેવો એ વિજ્ઞાનનો ધર્મ છે. અને હાઇપોથેસિસ પછી થીસિસ પેદા થાય, અને હાઇપોથેસિસ અને થીસિસ બે એક્સપેરિમેન્ટ બને, અને હાઇપોથેસિસ અને થીસિસ એક્સપેરિમેન્ટ બન્યા પછી જે કન્ક્લુઝન ડ્રો કરવામાં આવે એ વિજ્ઞાનનું સત્ય બને. જે લો ઓફ નેચર છે એ લો ઓફ નેચરને પોતાની લેબોરેટરીની અંદર, પોતાની ફોર્મ્યુલાની અંદર, પોતાના કન્સેપ્ટની અંદર સ્થિર કરવામાં આવે, પણ એ સ્થિર કરતા પહેલા એનો હાઇપોથેસિસ તરીકે સ્વીકાર કરવામાં આવે, ત્યાંથી શ્રદ્ધાનો પ્રારંભ થાય છે. તો શ્રદ્ધા વગર સંશોધન શક્ય નથી, શ્રદ્ધા વગર યાત્રા શક્ય નથી, શ્રદ્ધા વગર સત્ય પ્રગટ થવું અને પામવું તે શક્ય નથી, તો શ્રદ્ધા વગર ભગવાનને મેળવવો એ પણ શક્ય નથી. લો ઓફ નેચરને પામવાને માટે જો વિજ્ઞાને પણ હાઇપોથેસિસના સ્વરૂપમાં શ્રદ્ધાનો સ્વીકાર કરવો પડે, તો આખાને આખા પરમાત્માના પરમ તત્વને પામવાને માટે આપણી પાસે જે શ્રદ્ધા જોઈએ એ ટોટાલિટીની શ્રદ્ધા જોઈએ. અને એ ટોટાલિટીની શ્રદ્ધાને શ્રી અરવિંદે સમર્પણ નામ આપ્યું છે, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. પણ એ ટોટાલિટી છે શ્રદ્ધા, ફેઇથ ઇન ટોટાલિટી, એ હાઇપોથેસિસથી શરૂ થાય છે. અને હાઇપોથેસિસથી વિજ્ઞાને આટલી પ્રગતિ કરી આઇન્સ્ટાઈન સુધી આવ્યા. અને આઇન્સ્ટાઈને લખ્યું, મેટર ઇઝ એનર્જી, એનર્જી ઇઝ મેટર, બોથ આર ઇન્ટરકન્વર્ટીબલ. આઇન્સ્ટાઈને વેદ વાંચ્યા નથી, આઇન્સ્ટાઈને શ્રુતિ સ્મૃતિ પુરાણો વાંચ્યા નથી, આઇન્સ્ટાઈને ભારતના ઋષિ મુનિઓની સામે બેસીને ઉપનિષદનું પઠન પાઠન કર્યું નથી, પણ સત્યનો ઉપાસક હાઇપોથેસિસ દ્વારા લો ઓફ નેચર અને સૃષ્ટિના સત્યોનું ઉત્ખનન કરનાર જગતનો મેઘાવી પ્રતિભા સંપન્ન વૈજ્ઞાનિક તે પોતાના અંતિમ સત્ય પર આવતા એમ લખે છે કે મેટર ઇઝ એનર્જી, એનર્જી ઇઝ મેટર, બોથ આર ઇન્ટરકન્વર્ટીબલ. જે એનર્જી છે તે જ મેટર છે, મેટર છે એ જ એનર્જી છે, બોથ આર ઇન્ટરકન્વર્ટીબલ. અને જે એનર્જી છે એ એનર્જીને ના સૂક્ષ્મતમ સ્વરૂપે, અલ્ટિમેટ સ્વરૂપે, એના સૌથી શ્રેષ્ઠ સૂક્ષ્મ સ્વરૂપની અંદર જે એનર્જીનો ક્વોન્ટમ છે બ્રહ્માંડમાં, જગતમાં, જીવનમાં, દેખાય તો પણ અને ન દેખાય તો પણ, એ ક્વોન્ટમને શ્રી અરવિંદે કોન્શિયસનેસ કહ્યું છે. એ ચેતના છે, અને એ ચેતના સૂર્યનું નામ છે. સૂર્યની પ્રભાના ઓરાના ભર્ગો વરેણ્યમના વરમ રૂપમ જ્યોતિના અનેક નામ છે, એ નામ પૈકીનું એક નામ તે કોન્શિયસનેસ છે. અને જે કોન્શિયસનેસ છે તે જ આપણો આત્મા છે, અને કોન્શિયસનેસ છે એ જ જગતનું અંતિમ બિંદુ છે, જે કોન્શિયસનેસ છે એ જ જગતની રિયાલિટી છે, અને જે કોન્શિયસનેસ છે એ જ ઝીરો ડેન્સિટીની મેટર છે. અને ઝીરો ડેન્સિટીની, ડેન્સિટી એટલે ઘનતા, મેટરની સૌથી વધારે ઘનતા, અને જેની સૌથી વધારે ઘનતા છે મેં આપને સમજાવ્યું, આજે કડી આપણે જોડી દઈએ. જે સૌથી વધારે ઘનતાવાળું તત્વ છે, પદાર્થ છે, એની વેલોસિટી ઓછી. ટનબંધી લોખંડ ભરીને શિપ મુંબઈના બારામાંથી નીકળે, અને મુંબઈના બારામાંથી નીકળેલું એ ટનબંધી વજનવાળું શિપ એ એડન બંદર સુધી જાય, ત્યારે બોમ્બેથી નીકળેલું શિપ એ એડન બંદર સુધી જાય તે વખતે એની અંદર રહેલા એક કોઈ નટ કે બોલ્ટને એવો વિચાર આવે કે હું જરી દરિયાના પાણીમાં ભૂસકો મારું, આમ તો હું તરીને જાઉં જ છું, પણ હવે હું જરી દરિયાના પાણીમાં કૂદું, એવો એ નટ કે બોલ્ટને વિચાર આવે. ટનબંધી વજન એ શિપની અંદર એડન બંદર સુધી જઈ રહ્યું છે, પાણીની ઉપર ગતિ કરી રહ્યું છે, અને લોખંડના ટુકડાને વિચાર આવે કે હું દરિયાના પાણીમાં કૂદકો મારું, અને એ નટ કે બોલ્ટ દરિયાના પાણીમાં કૂદે તો એ ઠેઠ દરિયાના તળિયે જઈને બેસી જાય.
કેમ? તો કે આ જે મેટર છે એ સૌથી સઘન છે, માટે એની વેલોસિટી ઝીરો છે. મેક્સિમમ ડેન્સિટી, મિનિમમ વેલોસિટી, આ લો ઓફ નેચર છે, લો ઓફ સાયન્સ છે. એના કરતાં લાકડાની ડેન્સિટી ઓછી છે, માટે લાકડું પાણી પર તરે છે. સૂકાની જેટલા હળ મારે, એન્જિન જેટલું સ્પીડમાં ચાલે, એટલું શીપ કે સ્ટીમર દરિયાના પાણી પર ચાલે. પણ એ દરિયાના પાણી પર ચાલનારી સ્ટીમર, એમાં વપરાતું લાકડું, એ ઘનતા ઓછી છે, માટે લોખંડને અને ટનબંધી મશીનોને ને એન્જિનને પણ એ લઈને સામે કિનારે પહોંચાડી દે. લોખંડ કરતાં લાકડાની ડેન્સિટી ઓછી છે, માટે એની વેલોસિટી લોખંડ કરતાં વધારે છે. લાકડા કરતાં પાણીની ડેન્સિટી ઓછી છે, માટે પાણીની વેલોસિટી વધારે છે. નાયાગ્રાનો ફોલ ઉપરથી નીચે પડે અને તે માઇલો સુધી પૃથ્વી ઉપર ગતિશીલ બનીને દોડે, અને તેમાંથી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પેદા થાય, એમાંથી એનર્જી પેદા થાય. H2O છે પાણી, પણ એ H2Oની અંદરથી એનર્જી પેદા થાય છે, ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે, અને પાણીમાંથી પ્રકાશ પેદા થાય છે. તો પાણીમાં પ્રકાશ કેવી રીતે આવ્યો? તો કે ના, પાણીમાંથી પ્રકાશ પેદા થાય છે, ને આપણે જોઈએ છીએ કે પાણીમાંથી પ્રકાશ પેદા થાય છે, જેને વડવા નળ કહેવામાં આવ્યો. અગ્નિ એ સમુદ્રનો પુત્ર છે, અપામ નપાત. તો અગ્નિ એ સમુદ્રનો પુત્ર છે, અગ્નિ એ પાણીનો પુત્ર છે, અગ્નિ એ અફાટ મહાસાગરનો પુત્ર છે. ટોટલ ક્વોન્ટમ ઓફ વોટર, એ ટોટલ ક્વોન્ટમ ઓફ એનર્જી પેદા કરી શકે, એ અપામ નપાત છે. અને એ અપામ નપાત એ વડવા નળ કહેવાયો, એ આપણે જોઈએ છીએ. તો પાણી એ ઓછી ડેન્સિટી ધરાવે છે, માટેની વધારે વેલોસિટી છે. પાણી કરતાં અગ્નિ, ગરમી, હીટ, એની ડેન્સિટી ઓછી છે. ગેસ, એની ડેન્સિટી ઓછી છે, અને ઓછી ડેન્સિટી છે, માટે ગેસની વેલોસિટી વધારે છે. એરની વેલોસિટી વધારે છે, કારણ કે એની ડેન્સિટી ઓછી છે. એર ઇઝ ઓલ્સો અ મેટર, ગેસ ઇઝ ઓલ્સો અ મેટર, હીટ ઇઝ ઓલ્સો અ મેટર, ફાયર ઇઝ ઓલ્સો અ મેટર. પણ ડેન્સિટીના જે ફોર્મેશન્સ છે, એ ફોર્મેશન્સ પ્રમાણે એ અસ્તિત્વમાં આવે છે. આ બહુશ્યામ છે, એક જ એનર્જીમાંથી અનેક સ્વરૂપે એ અભિવ્યક્તિ પામે છે, અને જે સ્વરૂપે અભિવ્યક્તિ પામે છે, ત્યાં માત્ર ડેન્સિટીને વેલોસિટીનો સમન્વય છે. અને ડેન્સિટી અને વેલોસિટી, વેલોસિટી એટલે ગતિ, ડેન્સિટી એટલે ઘનતા, ઘનતા અને ગતિનો જે સમન્વય છે, એ સમન્વયને કારણે આ બ્રહ્માંડ આખું અસ્તિત્વમાં આવેલું છે, એ નિરર્થક નથી. અને અગ્નિ કરતાં, ગરમી કરતાં પ્રકાશની ડેન્સિટી ઓછી છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા એક સેકન્ડમાં 186,000 માઇલની ગતિ એ નીચે આવે છે. એક સેકન્ડમાં 186,000 માઇલની ગતિ એ પ્રકાશને પ્રાપ્ત થાય છે, 187,000 માઇલની ગતિ પ્રાપ્ત થતી નથી. એનો અર્થ કે સૂર્યના પ્રકાશની અંદર પણ ડેન્સિટી છે, ઓછી છે, મિનિમમ છે. અને મિનિમમ ડેન્સિટી છે, માટે સૂર્યના પ્રકાશને મેક્સિમમ વેલોસિટી છે. અને સૂર્યનો પ્રકાશ એ મિનિમમ ડેન્સિટી અને મેક્સિમમ વેલોસિટીની મેટર, એના કરતાં જે ઉપરનું તત્વ છે, એ તત્વ તે ચૈતન્ય છે, એ તત્વ તે આત્મતત્વ છે, જે તત્વની વેલોસિટી ઇન્ફિનિટ છે, અનંત છે, કારણ કે ઝીરો ડેન્સિટીની મેટર છે. આત્મા એ ઝીરો ડેન્સિટીની મેટર છે, માટે 5,000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. તારો આત્મા કોણ છે? તે કે જીવ ભૂત છે, અને ભૂત એટલે ગોસ્ટ નહીં, ભૂત એટલે પદાર્થ, ભૂત એટલે મેટર, ભૂત એટલે તત્વ. જેમ પંચમહાભૂત છે, એ 5 તત્વોનું બનેલું આ શરીર એ પંચમહાભૂતનો પિંડ છે, એમાં એક જીવભૂત નામનું પણ તત્વ છે, અને જે જીવભૂતનું તત્વ છે તે સ્પિરિટ, અને સ્પિરિટ અને મેટર, ચૈતન્ય અને પદાર્થ, પંચમહાભૂત અને જીવભૂત, એ બેનો સમન્વય તે આપણી આ એન્ટિટી છે, તે આપણું આ